નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ઇંગ્લિશ ગ્રામરમાં યુનિટ થ્રી ટુડેઝ કમ એવરી ડેમાં સાદા વર્તમાન કાળની નકાર વાક્યની વાક્યરચના વિશેની સમજ મેળવીશું મિત્રો લાસ્ટ વિડીયોમાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એમાં અફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે હકાર વાક્યની વાક્યરચના વિશેની સમજ મેળવી હતી જેમાં આપણે ઓલવેઝ નેબર અને સમટાઇમ્સ ઓકે એની બ્લેક્સ વિશેની સમજ મેળવી હશે અત્યારે આપણે નકાર વાક્યની વાક્યરચના વિશેની સમજ મેળવીશું જેની વાક્ય રચના છે કરતાં ડુ નોટ અથવા તો ડઝ નોટ ક્રિયાપદનું મોટું કર્મ અને અન્ય શબ્દો બરાબર મિત્રો તમે આ વાક્યરચનાની સમજ મેળવી ચૂક્યા છો ધોરણ છમાં બરાબર કે તમને ખ્યાલ જ છે કે જ્યારે કરતાં તરીકે આઈ વી યુ ધે ઓકે હોય તો ડુ નોટ પ્લસ ક્રિયાપદનું રૂપ મૂકવામાં આવે છે બરાબર અને જ્યારે કર્તા તરીકે હી શી ઇટ હોય ત્યારે ડઝ નોટ અને ક્રિયાપદનું રૂપ એટલે કે ક્રિયાપદનું એસ એસ વાળું રૂપ નીકળી જાય એનું કેવું મૂકવામાં આવે છે મૂળ રૂપ મૂકવામાં આવે છે બરાબર મિત્રો તો આપણે એને જ લગતી જે બુકમાં આપેલી છે એક્ટિવિટી નંબર ફાઇવ તે સમજી લઈએ એક્ટિવિટી નંબર ફાઇવ

રૂપ મૂકવામાં આવે છે હવે ડોગની જગ્યાએ તમે ધ રોબોટ મૂકશો એટલે અહીંયા શું આવશે ડઝ નોટ કેમ કે ઇટ જોડે શું મૂકવામાં આવે છે મિત્રો ડઝ નોટનો ઉપયોગ કરવામાં આવે છે ઓકે ધ રોબોટ ડઝ નોટ હવે જ્યારે ડઝ નોટ મૂકવામાં આવે ત્યારે ક્રિયાપદનું કેવું રૂપ મૂકવાનું છે મિત્રો રૂપ ઓકે તો ધ રોબોટ ડઝ નોટ ઈટ ફૂડ સેકન્ડ વન જોઈએ શિવ એન્ડ શંકર પ્લે ચેસ શિવ અને શંકરની મિત્રો એકથી વધારે વ્યક્તિના નામ આપેલા છે બરાબર એટલે અહીંયા પ્લે આપેલું છે શિવ એન્ડ શંકર પ્લે ચેસ ચેસની જગ્યાએ તમારે ટેનિસ શબ્દનો ઉપયોગ કરવાનો છે ઓકે તો શિવ એન્ડ શંકર એકથી વધારે નામ આપેલું છે એટલે આપણે ડૂ નોટનો ઉપયોગ કરીશું શિવ એન્ડ શંકર ડૂ નોટ પ્લે ટેનિસ થર્ડ નંબરની બ્લેન્ક જોઈએ વી ઓલવેઝ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ એટલે કે અમે હંમેશા ટ્રાફિક રૂલને ફોલો કરીએ છીએ અહીંયા બ્રેક આપેલું છે બ્રેકનો અર્થ કરવામાં છે તોડવું ઓકે તો અહીંયા બે રીતે તમે બનાવી શકો છો આ સેન્ટેન્સ વી નેવર ઓલવેઝની જગ્યાએ તમે નેવર શબ્દોનો યુઝ કરીને તમે નકાર વાક્ય બનાવી શકો છો વી નેવર બ્રેક ધ ટ્રાફિક રૂલ્સ અથવા તો ઓકે વી ડુ નોટ ઓકે બ્રેક ધ ટ્રાફિક રૂલ્સ મિત્રો નકાર વાક્ય બનાવતી વખતે વાક્યમાં આવેલ ઓલવેઝ શબ્દ નીકળી જશે ખાસ ધ્યાન રાખજો ઓકે વી ડુ નોટ બ્રેક ધ ટ્રાફિક રૂલ્સ અથવા તો વી નેવર બ્રેક ધ ટ્રાફિક રૂલ્સ ડીયર લિવ ઇન અ જંગલ બ્રેકેટમાં આપેલું છે ઓકે મિત્રો અહીંયા એક ભૂલ આપેલી છે ડીયર લિવ્સ આવે ઓકે મિત્રો કેમ કે ડિયર એ એનિમલનું નામ છે જ્યારે જ્યારે એનિમલનું નામ આપે તો આપણે એસ કે એસ મૂકીએ છીએ ઓકે ડિયર ડઝ નોટ લીવ ઇન અ ફાર્મ ઓકે મિસ્ટર પરમા ટીચિસ ઓસ મેથ્સ મેથ્સની જગ્યાએ તમારે ઇંગ્લિશ શબ્દનો યુઝ કરવાનો છે કે મિસ્ટર પરમાર છે એમને ઇંગ્લિશ સોરી મેથ્સ ભણાવે છે બરાબર તો મિસ્ટર પરમાર પછી મિત્રો શું આવશે ડઝ નોટ હવે જ્યારે ડઝ નોટ મૂકીએ ક્રિયાપદનું કેવું રૂપ મિત્રો મોડ રૂપ એટલે ટીચિસનું શું થઈ જશે ટીચ અસ ઇંગ્લિશ એ જ રીતે છઠ્ઠા નંબરનું સેન્ટેન્સ જોઈએ આઈ ગો ટુ સ્કૂલ બાય સ્કૂલ બસ કે હું સ્કૂલ બસ દ્વારા સ્કૂલે જાઉં છું ઓન બાયસિકલ સ્કૂલ બસની જગ્યાએ તમારે ઓન બાયસિકલ શબ્દ યુઝ કરવાનો છે તો આઈ આઈ જોડે શું મૂકવામાં છે મિત્રો ડૂ નોટ આઈ ડૂ નોટ ગો ટુ સ્કૂલ ઓન બાયસિકલ કે હું સાયકલ ઉપર સ્કૂલે જતો નથી બરાબર મિત્રો હવે એને જ લગતી એ એક્ટિવિટી નંબર ફાઇવની ડી જોઈ લઈએ કે ટર્ન ધ ફોલોઇંગ સેન્ટેન્સ ઇન્ટુ એફર્મેટિવ રિપ્લેસિંગ ધ અંડરલાઇન વર્ડ્સ બાય ધ વર્ડ્સ એટલે મિત્રો અહીંયા જે શબ્દો આપેલા છે ઓકે એની જગ્યાએ તમારે બ્રેકેટવાળો શબ્દો યુઝ કરીને તમારે હકાર વાક્યમાં ફેરવવાનું છે મિત્રો અત્યાર સુધી તમે જેટલા વાક્યો બનાવ્યા છે એ નકારમાં જ ટ્રાન્સફર કરાયા છે આ ફર્સ્ટ ટાઈમ આવ્યું છે જેને તમારે હકારમાં ફેરવવાના છે બરાબર એટલે કે નોટ નેવર જેવા શબ્દો આપેલા હોય તો તમારે દૂર દૂર કરીને હકાર વાક્ય બનાવવાના છે ફર્સ્ટ જોઈએ શિવ ડઝ નોટ અપ લેટ ઇન ધ મોર્નિંગ એટલે કે શિવ કદી મોડો ઉઠતો નથી તો એનું હકાર વાક્ય શું થશે શિવ હંમેશા વહેલો ઉઠે છે હવે લેટની જગ્યાએ તમારે અરલી શબ્દ યુઝ કરવાનો છે તો શિવ હવે મિત્રો ડઝ નોટ નીકળી જાય એટલે અહીંયા ગેટઅપનું કેવું રૂપ આવશે ગેટ્સઅપ ઓકે તમે હકાર વાક્યની વાક્યરચના યાદ કરો કરતા પ્લસ ક્રિયાપદનું એસ કે ઈ એસવાળું રૂપ ઓકે જો નામ આપેલું હિ શી ઈટ આપેલું હોય તો એસ ઇ એસ વાળું રૂપ મૂકીએ છીએ ઓકે તો શિવ ગેટ્સઅપ લેટની જગ્યાએ અરલીનો ઉપયોગ કરવાનો છે ઇન ધ મોર્નિંગ શી ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ સેકન્ડ નંબરનું સેન્ટેન્સ જોઈએ રહી નેવર લુક્સ ટાયર્ડ ઓકે તે કદી થાકેલું જોવા મળતું નથી એટલે કે હંમેશા એ તાજગીભર ફ્રેશ જોવા મળે છે તો રહીમ ઓલવેઝ ઓકે અહીંયા નેવરની જગ્યાએ શું આપણે યુઝ કરીશું ઓલવેઝ લુક્સ ફ્રેશ ઓકે થર્ડ નંબરનું સેન્ટેન્સ જોઈએ મિસ્ટર શુક્લા ડઝ નોટ ટીચ અશ સાયન્સ ઓકે કે મિસ્ટર શુક્લા અમને કદી સાયન્સ ભણાવતા નથી એ ઇંગ્લિશ જ ભણાવે છે ઓકે તો મિસ મિસિસ શુક્લા મિત્રો અહીંયા ડઝ નોટ નીકળી જશે એટલે ટીચનું શું થઈ જશે ટીચિસ અસ ઇંગ્લિશ બરાબર ચોથા નંબરનું જોઈએ અ ગાર્ડનર ડઝ નોટ યુઝ એન એક્સ ટુ ડીક ધ લેન્ડ એટલે કે જે ગાર્ડનર છે એ ખાડો ખોદવા માટે એક્સ એટલે કુહાડનો ઉપયોગ કરતા નથી બ્રેકેટમાં અસ્પેડ આપેલું છે સ્પેડ એટલે કે પાવડો ઓકે

વેજીટેબલ્સ ઓકે મિત્રો અહીંયા વેન્ડર્સ એકથી વધારે આપેલા છે ઓકે વેન્ડર્સ એટલે ફેરિયા આવું તો ધીસ વેન્ડર્સ સેલ્સ ટોઈઝ સોરી સેલ ટોઈઝ અહીંયા મોટરૂપ આવશે ઓકે ધી સ્વેન્ડર સેલ ટોયસ બરાબર મિત્રો તો આ રીતે તમારે એક્ટિવિટી ફાઈવ બીના તમારે જે વાક્યો આપેલા છે એ તમારે હકાર વાક્યમાં કન્વર્ટ કરવાના છે આઈ હોપ સો કે આ તમને સાય સિમ્પલ પ્રેઝન્ટેન્સના નકાર વાક્ય અને હકાર વાક્ય બંનેમાં સમજ પડી હશે થેન્ક યુ સો મચ